સૈયર મોરીરે ફિલ્મનું હાલમાં જ રજૂ કરાયેલા ટીઝરે દર્શકો તરફથી ખૂબ જ બહોળો પ્રતિસાદ મેળવ્યો હતો. ત્યારે ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ સૈયર મોરી રેના ટ્રેલરને તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું, જેને ગુજરાતી સિનેમાના જાણીતા નામો દ્વારા ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અર્બન અને રૂરલ ફિલ્મો વચ્ચે સેતુ તરીકેની અનોખી ઓળખ બનાવનાર પ્રોડક્શન હાઉસ કે બ્રધર્સ મોશન પિક્ચર્સના બેનર હેઠળ નિર્મિત સૈયર મોરીરે ફિલ્મને વિશાલ વાડાવાલા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી આગવી ઓળખ ઊભી કરનાર મયુર ચૌહાણ ઉર્ફે માઇકલ અને યુક્તિ રાંદેરિયા મુખ્ય પાત્રમાં જોવા મળશે. સંગીતકાર કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ ઉપાધ્યાય ફિલ્મને સંગીત આપ્યું છે. તો જાણીતા ગાયક જિગ્નેશ કવિરાજ, ઉમેશ બારોટ, અભય જોધપુરકર, ઈશાની દવે સહિતના ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે. સૈયર મોરીરે ફિલ્મ ગ્રામીણ વિસ્તારમાં પાંગરતા પ્રેમની કથા લઈને આવે છે, જેમાં ફિલ્મના નાયક હરી અને નાયિકા લીલાની પ્રેમ કહાણી છે. સૈયર મોરીરે ફિલ્મ 8 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહી છે. માણિક રીતે ગુજરાતને રિપ્રેઝન્ટ કરવાની બહુ સારી એવી કોશિશ છે આ ફિલ્મ, અને એકદમ ધૂળનો પ્રેમ જે બધા લોકોના દિલમાં હોય છે, અને ઘણી બધી વખત તે પ્રેઝન્ટ નથી થઈ શકતો હતો, અને અમારી એવી કોશિશ છે કે ગામડા ગામડા સુધી અને સિટીના બી હરેક માણસ સુધી અમે એ પ્રેમને પહોંચાડીએ, અને એના માટે આ ટાઇટલ છે સૈયર મોરી રે તું મારો પ્રેમ. તો બસ આ પ્રેમને હરેક જગ્યાએ પહોંચાડવા માગીએ છીએ, અને એવી જ એક વાર્તા છે, હરી અને લીલાની વાર્તા છે, જેમાં ગામડું છે, ગૌશાળા છે, નદીઓ છે, બહુ મોટું બધું આકાશ છે. તો બસ આવો એક પ્રયત્ન છે. મારી નેક્સ્ટ ગુજરાતી ફિલ્મ સૈયર મોરી રે આવી રહી છે 8 જુલાઈએ. મારી પાછલી બે ફિલ્મો છેલ્લો દિવસ અને કરસનદાસ પ્રિન્ટ્યુઝને બહુ જ પ્રેમ આપ્યો છે ઓડિયન્સે, એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર. હવે હું ઘણા સમય પછી એક નવી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યો છું, અને બહુ જ સુંદર, બહુ જ પ્યોર લવ સ્ટોરી છે, અને કંઈક નવી લવ સ્ટોરી છે જે હમણાં છેલ્લા સમયમાં જેટલી ગુજરાતી ફિલ્મો બની રહી છે એમાં તમને જોવા નહીં મળી હોય. ફ્રેશ છે, બહુ ડિફરન્ટ કેરેક્ટર છે, બહુ સરસ મ્યુઝિક છે એની અંદર, અને સારા સારા કલાકારોએ પરફોર્મ કર્યું છે. વિશાલ વડાવાલા બહુ જ કમાલનો ડિરેક્ટર છે, એણે બહુ જ સારી રીતે ક્રાફ્ટ કરી છે આ ફિલ્મને. તમે લોકો ટ્રેલર, એનું સોંગ જે એ લોકો એ તમે જુઓ યુટ્યુબ ઉપર, એટલે તમને આઈડિયા આવી જશે કે કેવી છે ફિલ્મ. 8 જુલાઈએ જોવા જજો તમે.